સુપ્રભાત મિત્રો, હવે 12માનું રિઝલ્ટ આવવા પર જ છે એટલે તમે ગુજરાત બોર્ડમાં હોય કે સેન્ટ્રલ બોર્ડમાં હોય, આપણા મગજમાં એક પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે ગ્રુપ એ લીધું હોય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ત્યારે આપણે 12મા પછી શું કરવું એ આપણા મગજમાં એક પ્રશ્ન હોય છે. અને જ્યારે આપણે સ્પેસિફિકલી વિચારીએ કે હવે આપણે એન્જિનિયરિંગમાં જ જવું છે તો આપણે એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ લેવી, એના માટે આપણે સદાય એક મૂંઝવણ રહેલી હોય છે. તો આ વિડીયોની અંદર આપણે એન્જિનિયરિંગની બ્રાન્ચ કેવી રીતે સિલેક્ટ કરવી એના વિશેના મારા મંતવ્યો આપને બતાવ્યા છે. તો આને ગાઈડલાઈન તરીકે ગણી અને આપ આ ડિરેક્શનમાં આગળ વિચારી શકો છો. આ વિડીયો ફક્ત વિદ્યાર્થીઓના હિત માટે બનાવેલો છે અને જે અવેલેબલ ઇન્ફોર્મેશન છે એનો યુઝ કરી અને આ વિડીયો બનાવ્યો છે. આની અંદર એવું જરાય નથી કે તમે એન્જિનિયરિંગમાં જ જાઓ કે આ પર્ટિક્યુલર બ્રાન્ચમાં જ જાઓ કે આ પર્ટિક્યુલર કોલેજમાં જ જાઓ, તમારી પાસે બધી જ ચોઈસ ઓપન છે. આ વિડીયોની મદદથી ખાલી તમે એટલું જાણી શકો કે આપણે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ અથવા કેવી રીતે બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ. તો આપણે પહેલો જ પ્રશ્ન એ થાય કે આપણે એન્જિનિયરિંગમાં શા માટે જવું જોઈએ, વાય એન્જિનિયરિંગ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. તો આપણે વિડીયો શરૂ કરીએ. પહેલાંનો એક પ્રશ્ન છે, જેમ આપણા જૂના વિડીયો તમે જોશો, મિકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આપણે જવું હોય તો આપણા કયા સ્કોપ છે, કારકિર્દી વિશેની માહિતી, એડમિશનની પ્રોસિજરની માહિતી બધી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી જ છે, તમે એની અંદર જઈને જોઈ શકો છો. આપણે જેવું એ વિડીયોમાં કર્યું હતું એ જ વસ્તુ અહીંયા આગળ છે કે પહેલો એક પ્રશ્ન છે કે રોજિંદા જીવનની તમામ ભૌતિક સુખ સુવિધાઓ તથા સગવડો આપતા સાધનોના નામ આપો. આપણે આપણી રૂટીન લાઈફમાં જે સુખ સુવિધાઓ અને સગવડો ભોગવીએ છીએ તો એ કયા ઇક્વિપમેન્ટ ને ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એ જાણવાનું. તો પહેલાં જ આપણે કહીએ કે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, પંખો છે, રેફ્રિજરેટર છે, એર કન્ડિશનિંગ છે, ચાર્જિંગ યુનિટ છે, આ બધા આપણે જોઈએ. આ બધા ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરી ત્યારે આપણે આ સાધનોની વાત કરેલી હતી. પછી જોઈએ તો ભાઈ કે કોમ્પ્યુટર છે, વિડીયો ગેમિંગ કન્સોલ છે, પ્રિન્ટર છે, સ્કેનર છે, ટેલિવિઝન છે, મોબાઈલ છે, આ બધા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગને રિલેટેડ છે અને જે આપણી રૂટીન લાઈફમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એ સિવાય આપણે જોઈએ તો બસ છે, કાર છે, બાઇક છે, ફ્રીજ છે, એર કન્ડિશનિંગ સિસ્ટમ છે, વોટર કુલર છે, એર કુલર છે, ડીજી સેટ એટલે કે ડીઝલ જનરેટર સેટ છે, પાણી ઘરમાં ઉપર ચડાવવા માટેનો પંપ છે, વ્હીકલના ટાયરમાં હવા પુરાવવા માટેનો કોમ્પ્રેસર છે, આ બધા મિકેનિકલ એન્જિનિયરિંગ સિસ્ટમના ભાગ છે. એટલે આ ગ્રીન છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાર્ટ છે, બ્લુ છે એ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો ભાગ છે અને જે લાસ્ટ બ્લેક કલર છે એ મિકેનિકલ એન્જિનિયરિંગનો ભાગ છે. એટલે ઇન શોર્ટ આપણે જોઈએ કે આપણા બધા સાધનોનો આપણી રૂટીન લાઈફમાં રોજબરોજ યુઝ કરીએ છીએ, આપણે શાંતિથી સારી સુખ સગવડ ભોગવીએ છીએ, એ બધું એન્જિનિયરિંગના પ્રતાપે જ છે. એટલે આપણે કહી શકાય કે આપણા રોજિંદા જીવનની તમામ ભૌતિક સુખ સુવિધાઓ તથા સગવડો એન્જિનિયરિંગને જ આભારી છે. એટલે જો આપણે વધારે સુખ સાહેબી જોઈતી હોય, વધારે સુવિધાઓ જોઈતી હોય તો આપણે ડેફિનેટલી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ જવું જોઈએ. હવે બીજો એવો પ્રશ્ન થાય છે કે એન્જિનિયર એટલે શું, ઓર વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન્જિનિયર. તો એન્જિનિયર એક એવી વ્યક્તિ છે જે આપણા સોસાયટીની, સમાજની અને દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે મેથ્સ અને સાયન્સનું એની પાસે જે નોલેજ છે એનો યુઝ કરે છે. આ સાયન્સ છે, એપ્લાઇડ સાયન્સ છે અથવા જે આપણું નોર્મલ સાયન્સ છે એની વાત ચાલે છે. એટલે એન્જિનિયર એ એવી વ્યક્તિ છે જે આપણા સોસાયટીના, સમાજના અથવા ઇન્ડસ્ટ્રીના કોઈ બી પ્રોબ્લેમ છે એને વિજ્ઞાન અને ગણિતના મદદથી સોલ્વ કરે છે. એટલે ટૂંકમાં આપણે કહી શકાય એન્જિનિયરિંગ એટલે દરેક સમસ્યાનું સમાધાન. આપણને જે બી પ્રોબ્લેમ થતા હોય આપણે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એન્જિનિયરિંગની મદદથી લઈ શકીએ છીએ. એટલે આપણી પાસે બીજો ઓપ્શન આવી જાય છે કે આપણે એન્જિનિયરિંગમાં જ જવું જોઈએ, પહેલું હતું કે આપણે એન્જિનિયરિંગમાં કેમ જવું જોઈએ, તો ભાઈ આપણી બધી જ રૂટીન લાઈફની જે સુખ સાહેબી આપણે ભોગવીએ છીએ એ બધી એન્જિનિયરિંગના કારણે જ છે, એટલે આપણે એન્જિનિયરિંગમાં જવું જોઈએ. હવે આપણને એમ થાય કે આપણે એન્જિનિયરિંગ કરીશું પછી જોબ ક્યાં આગળ મળશે, તો આ બધા ફિલ્ડ છે જેની અંદર આપણને એન્જિનિયરિંગ જોબ મળે, જેમ કે એરોસ્પેસ એન્જિનિયરિંગ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એનર્જી યુટિલિટી, गवर्नमेंट एजेंसी जैसे कि यूपीएससी, जीपीएससी, पब्लिक सेक्टर यूनिट्स, भारतीय सशस्त्र दलों ने संरक्षण मंत्रालय, मैन्युफैक्चरिंग इंडस्ट्री, रेलवे इंजीनियरिंग, बायोमेडिकल इंडस्ट्री, स्पोर्ट, इंजीनियरिंग सर्विसेज, आईईएस, इलेक्ट्रिक पावर जनरेटिंग एंड इंस्टॉलेशन यूनिट्स, भारतीय रेलवे, ऑटोमोबाइल इंडस्ट्री, एयरपोर्ट ऑथोरिटी, सरकारी इलेक्ट्रिक वर्क्स, नेविगेशन इक्विपमेंट मैन्युफैक्चरिंग उद्योगों, आर्किटेक्ट एंड कंस्ट्रक्शन फॉर्म वगैरह. मतलब के આપણે જો એન્જિનિયરિંગ કરીએ તો આપણને ઓલમોસ્ટ કોઈક ને કોઈક જગ્યાએ આરામથી જોબ મળી શકે એમ છે, પ્રોવાઇડેડ કે આપણે એટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. હવે એન્જિનિયરિંગની બ્રાન્ચ કેટલી છે, તો મેઇન એના ત્રણ ટાઈપ પડે છે. પહેલી છે કે બેઝિક અથવા કોર બ્રાન્ચ, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વગેરે છે, એને કોર બ્રાન્ચ કહેવાય. એ બેઝિક બ્રાન્ચ કહેવાય, એ એવરગ્રીન બ્રાન્ચ કહેવાય. એની કદી ડિમાન્ડ પૂરી થાય જ નહીં, એને રિસેશનની કોઈ અસર જ ના થાય. બીજી આવે છે ડિરાઇવ્ડ બ્રાન્ચ, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો એની અંદરથી મેગાટ્રોનિક્સ એન્જિનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ વગેરે વગેરે એના ભાગ પડી ગયા. એવી રીતે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે તો એની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગ, એની અંદર પાછું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, નેટવર્ક એન્જિનિયરિંગ, ડેટાબેઝ એનાલિસિસ વગેરેના ભાગ પડી ગયા. એટલે કાં તો તમે પહેલો ચોઈસ છે તમારી પાસે કે કોર બ્રાન્ચમાં જાઓ, બીજો ચોઈસ છે કે તમે ડિરાઇવ બ્રાન્ચમાં જાઓ. હવે તમે મેગાટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, નેટવર્ક એન્જિનિયરિંગમાં જાઓ, એટલે એ આપણી જે કોર બ્રાન્ચ છે એની ડિરાઇવ બ્રાન્ચ છે. અથવા તમે જાઓ ઇમર્જિંગ બ્રાન્ચની અંદર, જેમ કે નેનો ટેકનોલોજી, નેનોબોટિક્સ, MEMS, AI, IoT, રોબોટિક્સ, રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વગેરે. હવે તમે જો એકદમ નવા ફિલ્ડમાં જવા માગતા હોય, જેની અંદર હજુ રિસર્ચ ચાલુ છે, દુનિયાની અંદર આ સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે, તો આવી બધી બ્રાન્ચની અંદર એ ઇમર્જિંગ બ્રાન્ચ આવે છે. તો નેનો ટેકનોલોજી, નેનોબોટિક્સ વગેરે જે અહીંયા લખી છે એ બધી ઇમર્જિંગ બ્રાન્ચ છે, તો તમે એની અંદર પણ એડમિશન લઈ શકો છો. એટલે તમારી પાસે ત્રણ ચોઈસ છે. પહેલાં તમે વિચારો કે આપણે કોર બ્રાન્ચ કે બેઝિક બ્રાન્ચમાં જવું છે, ડિરાઇવ બ્રાન્ચમાં જવું છે કે ઇમર્જિંગ બ્રાન્ચમાં જવું છે. એ પ્રમાણે તમારી એક ચોઈસ નક્કી થશે કે ભાઈ મારે બેઝિકમાં જવું છે, ડિરાઇવમાં જવું છે કે ઇમર્જિંગ બ્રાન્ચમાં જવું છે, અને એની પછી આપણા બીજા સ્ટેપ ચાલુ થશે. હવે તમે એક વખત નક્કી કરી દીધું કે મારે બેઝિક બ્રાન્ચમાં જવું છે, ડિરાઇવ બ્રાન્ચમાં જવું છે કે ઇમર્જિંગ બ્રાન્ચમાં જવું છે, પછી આપણે બ્રાન્ચ સિલેક્શન માટેના કયા કયા ક્રાઇટેરિયા છે એ જોઈએ. તો દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિચારતા હોય છે કે મારે એન્જિનિયરિંગની બ્રાન્ચ કેવી રીતે પસંદ કરવી. એમાંથી થોડા ક્રાઇટેરિયા અત્યારે અહીંયા બતાવ્યા છે, જેમાંનો પહેલો ક્રાઇટેરિયા છે કે વારસાગત વ્યવસાય. જેમ કે તમારા પપ્પાની, ધારો કે બિલ્ડર છે, તો પપ્પા કે મમ્મી કે ખાનદાનનો વ્યવસાય બિલ્ડરનો છે, તો ડેફિનેટલી તમારે સિવિલ એન્જિનિયરિંગમાં જતા રહેવું જોઈએ. પછી એની અંદર તમારે બહુ ચોઈસ લેવાની કે બહુ વિચારવાનું રહેતું નથી, એવું ઘણા બધા વાલીઓ વિચારતા હોય છે. કોઈની મિકેનિકલ એન્જિનિયરિંગ સાઇડની પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી છે, તો એમના પુત્ર કે પુત્રીએ ડેફિનેટલી મિકેનિકલ એન્જિનિયરિંગમાં જ જવું જોઈએ કે જેથી એ ખાનદાનનો વ્યવસાય આગળ વધારી શકે અને સારો પ્રોગ્રેસ થઈ શકે. કેમ કે એમની પાસે બેઠું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો અવેલેબલ જ છે, ખાલી એમને સેટ થવાનું છે ત્યાં. એટલે જ્યારે વારસાગત વ્યવસાય હોય જ ત્યારે આપણે બ્રાન્ચ સિલેક્શન માટે બહુ માથાકૂટ કરતા નથી. એ આ પહેલી ચોઈસ છે કે જ્યારે વારસાગત વ્યવસાય આવી જાય એટલે આપણે બ્રાન્ચ સિલેક્શન આપણે બહુ રિસ્ટ્રિક્ટેડ થઈ જાય છે અને આપણે એની અંદર જ આગળ વધી જઈએ છીએ. હવે ઘણા પેરેન્ટ્સને એવું થાય કે ભાઈ આપણે મધ્યમ વર્ગીય છીએ કે આપણી પાસે ફી માટે બહુ પૈસા નથી કે હવે આપણે 4 વર્ષ ફી વધારે ભરી શકાય એવી પરિસ્થિતિ નથી. તો એ કેસની અંદર આપણી ક્રાઇટેરિયા છે કે જ્યારે બ્રાન્ચ સિલેક્શન કરીએ ત્યારે એવી બ્રાન્ચ કે એવી કોલેજ લેવી જોઈએ કે જેની અંદર ફી બહુ ઓછી હોય. હવે આ ફી બહુ ઓછી હોય એવું જ્યારે આપણે વિચારીએ ત્યારે કાં તો તમે મેરિટમાં બહુ આગળ હોય પણ તમારી કુટુંબની પરિસ્થિતિ ખરાબ હોય તો આપણે આ એક ક્રાઇટેરિયા સૌથી અગત્યનો ગણવામાં આવે છે કે બહુ ફી ના હોવી જોઈએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો તમે જૂની સ્લાઇડ જોશો તેની અંદર મેં બતાવ્યું હતું કે જ્યારે ગૂગલની અંદર તમે ACPC ની લિંક ખોલશો તો ACPC ની અંદર બીજી લિંક આવે છે, જે બીજી જે લિંક આવે છે એની અંદરથી આ ઇન્ફોર્મેશન કેટલોગ ડાઉનલોડ કરેલું છે. આ ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC ગુજરાત સ્ટેટનું 312 પેજનું ફ્રી અવેલેબલ કેટલોગ છે, ઇન્ફોર્મેશન કેટલોગ ફોર 2021-22 યુજી પ્રોફેશનલ કોર્સિસ માટેનું છે. એની અંદર તમે અહીંયા જોઈ શકશો કે ચેપ્ટર નંબર 5ની અંદર બધી કોલેજની માહિતી આપી છે. તો આપણે સીધા એ ચેપ્ટર નંબર 5 ઉપર જ જતા રહીશું. હવે આપણો ક્રાઇટેરિયા એવો છે કે ઓછામાં ઓછી ફી હોવી જોઈએ. તો આપણે અહીંયા જોઈએ કે પહેલા નંબરની જે કોલેજ છે ડૉ. S. N. S. S. ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, તો સીધે આપણે ફી પર ઇયર પર જ આપણી નજર જાય અને જેવી ફી પર ઇયરમાં નજર જાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટ્યુશન ફી 1500 રૂપિયા છે પર સેમિસ્ટર છોકરાઓ માટે, અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે છોકરીઓ માટે કોઈ ફી નથી એવું લખેલું છે. હવે પછી આપણે રેન્ડમલી બીજી એક કોલેજ ધારો કે લઈએ કે પહેલા ગવર્મેન્ટ કોલેજ એક બે જોઈએ. ધારો કે આ છે 10 નંબરની કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ, તો એની અંદર સીધી ફી લખેલી છે 1500 રૂપિયા ટ્યુશન ફી છે અને ફોર ગર્લ્સ કેન્ડિડેટ ટ્યુશન ફી ઇઝ 0. એટલે જ્યારે વિદ્યાર્થીનીઓની વાત આવે છે ત્યારે આ સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થીનીઓને ભણવા માટે કોઈ ટ્યુશન ફી છે નહીં એવું આ કેટલોગ કહે છે. અને તમે જોઈ શકો છો કે ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લખેલું છે. એટલે જ્યારે વિદ્યાર્થીનીઓ ભણે છે ત્યારે સરકારી કોલેજો એમની પાસે કોઈ ફી લેતી નથી. અને આપણે જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ ત્યારે એમને 1500 રૂપિયા ટ્યુશન ફી આપવાની છે, 1500 રૂપિયા. હવે આપણે આગળ વધીએ સરકારી કોલેજમાંથી. ધારો કે આપણે થોડા આગળ વધીએ તો આ છે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, તેની અંદર લખ્યું છે ફી પર ઇયર સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની છે ફી 1,31,000 રૂપિયા અને ગ્રાન્ટીન એડની ફી છે 5470 રૂપિયા, સબ્જેક્ટ ટુ ચેન્જ એઝ પર FRC ગાઈડલાઇન, દેટ ઇઝ ફી રેગ્યુલેટરી કમિટી ગાઈડલાઇન. એટલે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય છે એની ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં બે છે, ગ્રાન્ટીનેડ એટલે અનુદાનિત સંસ્થા અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે એની ફી છે 1,31,000 રૂપિયા. એ છોકરો હોય કે છોકરી હોય બંને માટે કદાચ કોમન છે, પણ જો ગ્રાન્ટીનેડ હોય અનુદાનિત સંસ્થા તો એની છે 5470 રૂપિયા. એટલે આ ફીનો ડિફરન્સ અહીંયા જોઈ શકાય છે. એવી રીતે ધારો કે આપણે આગળ વધીએ તો આ છે કોલેજનું નામ છે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરની કોલેજ છે. એની 61,000 રૂપિયા ફી છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એવી રીતે રેન્ડમલી તમે નીચે સ્ક્રોલ કરો અને જે બી કોલેજ તમે જોવી હોય જોઈ શકો કે આ વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કિમની આસપાસની કોલેજ છે, એની 72,000 રૂપિયા ફી છે અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે આ 312 પેજનો જે કેટલોગ છે એ કેટલોગની અંદર તમે બધી કોલેજની ફી વિશેની માહિતી જોઈ શકો છો. પછી હવે ત્રીજો ક્રાઇટેરિયા આવે છે કે બેસ્ટ ફેકલ્ટી ફોર ધ સિલેક્ટેડ બ્રાન્ચ. હવે આપણે કોઈ બ્રાન્ચ સિલેક્ટ કરી કે મારે આ બ્રાન્ચમાં જવું છે તો દરેક વાલીની અને વિદ્યાર્થીની એવી આશા હોય છે કે આપણને જે ભણાવે બેસ્ટ ટીચર હોય. તો એની અંદર પણ પાછા ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે કે બેસ્ટ ફેકલ્ટી કોને ગણવા. તો વાલી મિત્રો તથા વિદ્યાર્થીઓ એવું ગણી શકે કે જે કોલેજમાં જે ફેકલ્ટીઓ હોય એનું ક્વોલિફિકેશન બહુ વધારે હોય, ધારો કે બધા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોય, ડોક્ટરેટ હોય, પોસ્ટ ડોક્ટરેટ કરેલું હોય, તો તમે એને બેસ્ટ ફેકલ્ટી ગણી શકો. પણ બેસ્ટ ફેકલ્ટી કેવી રીતે કન્સિડર કરવા એના ક્રાઇટેરિયા દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોય છે. બાકી આમ જોવા જઈએ તો એન્જિનિયરિંગ કોલેજની અંદર જે ફેકલ્ટી હોય છે એ બધા બેસ્ટ જ હોય છે, એટલે એની અંદર એવું કશું હોતું નથી કે બેસ્ટ હોય. પણ જો વાલીઓ એવું વિચારતા હોય કે બેસ્ટ ફેકલ્ટી જોઈએ તો લગભગ દરેક કોલેજના જે ફેકલ્ટી હોય છે એ બધા બેસ્ટ જ હોય છે. પછી હવે બીજો પ્રશ્ન આવે કે અત્યારે કોરોનાની સિચ્યુએશન ને એવું બધું હતું, એટલે ઘણા વાલીઓ એવું વિચારે, વિદ્યાર્થીઓ પણ એવું વિચારે કે કોલેજ નજીક જ હોય, મારે બહુ દૂર જવું નથી. બરોબર ને, તમે એન્જિનિયરિંગની બ્રાન્ચ સિલેક્ટ કરતા હોય એ વખતે પાછા એવું નક્કી કરો કે ભાઈ મારે જે કોલેજ લેવાની છે એ કોલેજ ઘરની નજીક જ હોવી જોઈએ અને એવી કોલેજની અંદર જે બ્રાન્ચ હોય ને એમાંથી જ હું બ્રાન્ચ લઉં. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે એ કેવી રીતે જોવું. તો મેં જે તમને કીધું હતું એમ કે તમે એસીપીસીની સાઇટ ગૂગલ પર એસીપીસી લખશો અને તમે એની અંદર જોશો તો આજે 2021-22નું ક્લોઝર છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, તો એની અંદર દરેક ઇન્સ્ટિટ્યૂટની પૂરી માહિતી આપેલી છે A to Z ફોર્મની અંદર. તો અહીંયા ધારો કે પહેલી કોલેજ છે AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ, તો એની અંદર જેટલી બ્રાન્ચ અવેલેબલ છે એ બધી બ્રાન્ચની માહિતી અહીંયા આપેલી છે. બરાબર છે, એટલે ધારો કે કોઈ કરમસદના હોય અથવા આણંદની આસપાસના હોય તો એવું વિચારે કે હું AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કરમસદની અંદર જે આ બધી બ્રાન્ચ છે એમાંથી મારી બ્રાન્ચ મળી જાય તો હું એ બ્રાન્ચમાં જતો રહું, એવું વિચારે તો એ બ્રાન્ચમાં જઈ શકે છે. હવે ધારો કે પછી આ અહીંયા બધી બ્રાન્ચ લખેલી છે, એવી રીતે ધારો કે બીજી છે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અમદાવાદ, તો અમદાવાદનો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તો એ જુએ કે ભાઈ અદાણી ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે 3 બ્રાન્ચ છે, કમ્પ્યુટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. જો મારે આ 3 બ્રાન્ચમાંથી એક બ્રાન્ચમાં જવું છે અને તો મને અમદાવાદની અંદર રહેવા મળશે તો એ આ ઇન્સ્ટિટ્યૂટ વિશે વિચારી શકે છે. એવી રીતે જો આપણે આગળ વધતા જઈએ તો અહીંયા આપણે દરેક કોલેજ વિશે લખેલું છે, ધારો કે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ, આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતરજ કલોલ, પછી અમદાવાદની કોલેજ છે, આ ખેડ બ્રહ્મા સાબરકાંઠાની કોલેજ છે, પછી બારડોલીની કોલેજ છે, રાજકોટની કોલેજ છે દેટ ઇઝ આત્મીય યુનિવર્સિટી, પછી રાજકોટની કોલેજ છે, જુનાગઢની કોલેજ છે, સુરતની કોલેજ છે, આ વલ્લભ વિદ્યાનગરની કોલેજ છે. એટલે તમે ક્યાંના લોકેટેડ છો, તમે અમદાવાદના છો, બરોડાના છો, રાજકોટના છે, સુરતના છો, બારડોલીના છો, ખેડાના છો, એ પ્રમાણે આ 16 પેજનો જે કેટલોગ આપેલો છે એસીપીસીની અંદર, એ કેટલોગની અંદર દરેક બ્રાન્ચ આપેલી છે, સોરી દરેક કોલેજ આપેલી છે અને એક પર્ટિક્યુલર કોલેજની અંદર કેટલી બ્રાન્ચ, કેટલી સીટ છે, એનું મેરિટમાં ક્યારે એડમિશન અટકેલું છે, જનરલ કેટેગરીમાં, SC ST OBC કેટેગરીમાં, એ બધું અહીંયા આપેલું છે. જેમ કે તમે જોઈ શકો છો ઓપન કેટેગરી, SC કેટેગરી, ST કેટેગરી, પછી SCBC EWS TFW બધા માટે કેટલા રેન્કે અને કેટલા મેરિટ માર્કે અટકેલું છે, પ્લસ તમારું નજીકનું સ્થળનું સરનામું, એ બધું આપેલું જ છે. એટલે એના બેઝ પર તમે નક્કી કરી શકો છો કે આપણે હવે શું કરવું છે, નજીકમાં નજીક કઈ કોલેજ છે એમાં જવું છે. ઘણી વખત એવું બને કે તમે ધારો કે અમદાવાદ, બરોડા કે એવી મોટી સિટીમાં રહેતા હોય તો તમારી સિટીની આસપાસ 10-15 કોલેજ અવેલેબલ હોય, તો પછી તમારે એમાં 10-15 કોલેજમાંથી એટલીસ્ટ 10-એક કોલેજ એવી હોય કે જેની અંદર એ તમારી ગમતી બ્રાન્ચ અવેલેબલ હોય, તો પછી તમારે આગળ વિચારવું પડે કે હવે આપણે શું કરીશું. તો પછી આગળ તમે વિચારી શકો કે પ્લેસમેન્ટ ક્યાં વધારે થાય છે, કઈ કોલેજમાં સૌથી વધારે પ્લેસમેન્ટ થાય છે. પછી તમે વિચારી શકો કે કઈ એવી બ્રાન્ચ સિલેક્ટ કરું તો આપણે બેસ્ટ કેરિયર ઓપ્શન મળે, આપણને આગળ ઇઝીલી જોબ મળી જાય, ભલે આપણું પ્લેસમેન્ટ ના થાય પણ આપણને ઇઝીલી જોબ મળી જાય, તો તમે એ બ્રાન્ચ પણ સિલેક્ટ કરી શકો. ઘણાને એવું થાય કે ભાઈ મારે તો એન્જિનિયરિંગ કરીને ઇન્ડિયામાં રહેવું જ નથી, મારે તો બહાર જતા રહેવું છે, અથવા મારા રિલેટિવ સગા સંબંધી બહાર છે અને મારે બહાર જ જતા રહેવાનું છે, તો હું એવી કઈ બ્રાન્ચ લઉં કે જેની ફોરેનની અંદર ડિમાન્ડ બહુ હોય? એટલે આટલા બધા ક્રાઇટેરિયા થયા, એમાંથી તમે જેટલા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય એટલા ક્રાઇટેરિયા પ્રમાણે તમારે બ્રાન્ચ સિલેક્શન કરવાનું રહે. બીજો ક્રાઇટેરિયા છે કે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ગવર્મેન્ટ જોબ. આપણને ગવર્મેન્ટ જોબ જોઈએ છે, કોઈ એવો ટાર્ગેટ જ સેટ કર્યો હોય કે ભાઈ મારે એન્જિનિયરિંગ પતાવીને ગવર્મેન્ટમાં જોબ લેવી છે. તો જનરલી કહી શકાય કે તમે કોર બ્રાન્ચમાં એડમિશન લીધેલું હોય તો ગવર્મેન્ટ જોબ ઇઝીલી મળી જાય છે. એટલે આ બધા અલગ અલગ ક્રાઇટેરિયા થયા, આમાંથી તમને કયો ક્રાઇટેરિયા છે તમારો અને એ ક્રાઇટેરિયા પ્રમાણે કઈ બ્રાન્ચ તમને મળે છે એ તમારે જોવું પડે. પછી બીજો છે નેક્સ્ટ ક્રાઇટેરિયા છે કે એવરગ્રીન બ્રાન્ચ. ઘણા બધા અમે કીધું એમ ઘણા વાલીઓ વિચારતા કે અત્યારે રિસેશન છે કે અત્યારે બહુ સારી ડિમાન્ડ છે એવું નથી જોવું, મારે તો એવું જ જોવું છે કે એવરગ્રીન બ્રાન્ચ કઈ છે, મારો છોકરો કે છોકરી એમાં જ જશે. તો પછી તમારે એ રીતે બ્રાન્ચનું સિલેક્શન કરવું પડે કે જે એવરગ્રીન બ્રાન્ચ હોય, જેમ કે કોર બ્રાન્ચીસ. જ્યારે કોરોના ચાલતો હતો એ વખતે દરેક વાલીને એવી ચિંતા હતી કે મારો પુત્ર કે પુત્રીઓ એ ઘરેથી જ અભ્યાસ કરે, વર્ક ફ્રોમ હોમ ફેસિલિટી. તો લગભગ ગુજરાતની બધી કોલેજો એ વખતે વર્ક ફ્રોમ હોમ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી, તમે કોઈ પણ બ્રાન્ચના હોય વર્ક ફ્રોમ હોમની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી. ઘણા વાલી મિત્રોને એવું હોય કે ના, મારે જે નોર્મલ કોર બ્રાન્ચ છે કે ડિરાઈવ બ્રાન્ચમાં નથી જવું, મારે તો ઇમર્જિંગ બ્રાન્ચમાં જવું છે. નેનોબોટિક્સ, રોબોટિક્સ, એઆઈ, આઈઓટી, નેટવર્ક એન્જિનિયરિંગ, ડીબીએ, રિન્યુએબલ એનર્જી, થ્રીડી પ્રિન્ટિંગ એવું બધું વિચાર્યું હોય. તો પછી તમારે એ રીતે બ્રાન્ચનું સિલેક્શન કરવાનું આવે કે આપણે ઇમર્જિંગ એન્જિનિયરિંગ બ્રાન્ચ ગુજરાતની અંદર કઈ કોલેજમાં ચાલે છે, તો આપણે એ કોલેજમાં એડમિશન લેવું પડે. સો આ બધા અલગ અલગ ક્રાઇટેરિયા હતા. અને છેલ્લું હતું, હવે તમને એવું છે કે ભાઈ બધાએ જઈ લીધું તઈ જ મારે લેવું છે, સિમ્પલ ને સાદી વાત, મારે આટલું બધું કશું જ વિચારવું નથી, ગઈ વખતનો જે ટ્રેન્ડ હતો મારે એ જ ટ્રેન્ડ ફોલો કરવો છે અને જે ગઈ વખતે સૌથી પહેલી બ્રાન્ચ ભરેલી મારે એ જ બ્રાન્ચમાં જતા રહેવું છે, બીજું કોઈ જ મારે વિચારવું નથી, એવું ઘણા વાલી મિત્રો વિચારે, વિદ્યાર્થીનીઓ વિચારે. તો આપણે ડાયરેક્ટ એની અંદર મેં જે તમને કીધું હતું એ રીતે તમે જૂના વિડીયો જોશો જેની લિંક આપેલી છે. તો એસીપીસીની સાઇટ પર એક કેટલોગ આપેલું છે ક્લોઝર 2021-22 રેન્ક વાઇઝ. એટલે ગયા વર્ષે જે એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર ક્લોઝર થયું એ કેટલા માર્કે થયું એની માહિતી આપી છે. તો તમે જોઈ શકશો કે પહેલું છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર, તો જેની અંદર 58 રેન્ક ઉપર જનરલ કેટેગરીમાં ક્લોઝર થઈ ગયું હતું અને કોર્સનું નામ અહીંયા લખેલું છે. બીજું છે સેકન્ડ રેન્કિંગમાં કોર્સ એ જ કોલેજ છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર, એનું પૂરું નામ અહીંયા લખેલું જ છે. એનો જે બીજો કોર્સ હતો મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ, એમાં જનરલ કેટેગરીમાં 123 રેન્ક ઉપર અટકી ગયેલું એડમિશન અને તમે મેરિટ માર્ક્સ જોઈ શકો છો 99.33 સમથિંગ છે, એટલા માર્કે જનરલ કેટેગરીમાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગની અંદર એડમિશન અટકી ગયેલા હતા. એવી રીતે એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, ટીએફડબ્લ્યુ બધાના માટે માર્ક લખેલા જ છે. એટલે જો તમે આ રેન્કની અંદર આવતા હોય, તમારા મેરિટ માર્ક્સ સારા હોય અને તમે એવું નક્કી કર્યું હોય કે મારે બીજું કશું વિચારવું જ નથી, ગઈ વખતે જ્યાં એડમિશન જે રીતે અટકેલું એ જ રીતે મારે આગળ વધવું છે, તો સીધું જ તમે આ લિસ્ટ જુઓ, તમને અહીંયા કોલેજ દેખાય છે, રેન્ક દેખાય છે, મેરિટ માર્ક્સ દેખાય છે અને આ વચ્ચે બ્રાન્ચ દેખાય છે. કશું જ વિચાર્યા વગર સીધું આમાં એડમિશન લઈ લો તો પણ તમારી ચોઈસ છે. બાકી પછી તમે આગળ વધો તો ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્ટાર્ટ થયું છે, પછી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ચાલુ થયું છે, પછી પાછું કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, પછી પાછું કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. એટલા 16 પેજના ડોક્યુમેન્ટની અંદર રેન્ક પ્રમાણે કઈ બ્રાન્ચમાં ક્લોઝર થયું હતું આ ડાબી સાઈડના પહેલા કોલમની અંદર ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે, બીજા કોલમની અંદર કોર્સનું નામ આપેલું છે, ત્રીજા કોલમથી કેટેગરી પ્રમાણે રેન્ક અને મેરિટ માર્ક આપેલા છે. એટલે જો તમારી ચોઈસ છેલ્લી હોય કે ભાઈ મારે બીજું કશું વિચારવું જ નથી, જે કરંટ ટ્રેન્ડ ચાલે છે એ પ્રમાણે જ મારે આગળ વધવું છે, તો એસીપીસીના કેટલોગમાં જઈ ગઈ વખતે જે બ્રાન્ચમાં એડમિશન અટક્યું હતું એ પ્રમાણે તમારા મેરિટ માર્ક જોઈ અને તમે એડમિશન લઈ શકો છો. હવે તમારી બ્રાન્ચ નક્કી થઈ ગઈ કે ધારો કે મારે XYZ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જવું છે, તો હવે તમારી પાસે મેં જેમ કીધું કે તમે મેગા સિટીમાં રહેતા હોય, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, તો તમારી પાસે 10-15 કોલેજ હોય કે જેની અંદર એ બ્રાન્ચ ચાલતી હોય. તો હવે તમારી પાસે એવું થઈ જાય કે હવે આપણે કઈ કોલેજ કે કઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવી. બ્રાન્ચ નક્કી થઈ ગઈ, હવે કોલેજ નક્કી કરવાની છે. તો પહેલું જેમ મેં તમને કીધું એમ લોકેશન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. તો તમારા ઘરથી તમારે ધારો કે અમદાવાદમાં, બરોડામાં, રાજકોટમાં કે સુરતમાં રહો છો તો અને તમારી આજુબાજુ 15 કોલેજ અવેલેબલ છે જેની અંદર તમે સિલેક્ટ કરી છે એ બ્રાન્ચ અવેલેબલ છે, તો પછી તમારી પાસે સિલેક્શન, કોલેજ સિલેક્શન કરવા માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. એમાંનો પહેલો ક્રાઇટેરિયા છે, તમે વિચારી શકો કે આપણા ઘરેથી નજીકમાં નજીક ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, તો તમે જલ્દીથી ઘરે પાછા ફરી શકો, મમ્મી પપ્પાને ચિંતા ના થાય, વગેરે વગેરેના કારણો છે. એ રીતે વાલી મિત્રો વિચારે કે લોકેશન કયું છે. બીજું તમે વિચારી શકો કે જે ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કરી છે એ ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીન એઇડ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળી છે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે. એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે કોલેજ સિલેક્ટ કરો છો એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ગ્રાન્ટીન એઇડ છે, PPP મોડ છે કે SFI મોડ છે. તો કે દરેકની અંદર મેં જેમ કીધું એમ ફી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધાનો ફરક પડી જાય છે. ત્રીજું છે કે એ જે કોલેજ તમે સિલેક્ટ કરી છે કઈ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. હવે યુનિવર્સિટી સાથેનું એફિલિએશન છે એટલે ફરીથી આપણે એક જોવું પડશે પેલી બુકલેટ પાછી. ઓકે, ધારો કે આપણે હમણાં પાછળ વાત કરી એ પ્રમાણે ધારો કે આ છે વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, તો એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU સાથે એફિલિએટેડ છે. હવે આપણે બીજી કોઈ યુનિવર્સિટી છે કે નહીં ચેક કરીએ. GTU છે, આપણે અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટ મેં વાત કરી હતી એ પ્રમાણે જ્યારે આપણે ઇન્સ્ટિટ્યૂટ જોવાનું ચાલુ કરીએ, જે ઇન્સ્ટિટ્યૂટની માહિતી આપણે જોવાની ચાલુ કરી હતી, તો એની અંદર તમને દેખાય જ છે કે જ્યારે પહેલી આપણે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લીધી, આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ, તો એ GTU સાથે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. એ લગભગ દરેક ગવર્મેન્ટ કોલેજ છે એ GTU સાથે જ એફિલિએટેડ છે. જેમ કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગોધરા, તો એ GTU સાથે એફિલિએટેડ છે. એટલે એક યુનિવર્સિટી તો આપણને મળી ગઈ કે ભાઈ GTU સાથે છે. પછી આપણે બીજી કોઈ યુનિવર્સિટી સાથે જોડાણ છે કે નહીં એ જોઈએ. કદાચ ઓકે, રાજકોટ, પછી વલસાડ, આ બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. મોરબી શાંતિલાલ શાહ ઇન્સ્ટિટ્યૂટ, પછી આ છે જે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય છે, તો એનું એફિલિએશન વિથ યુનિવર્સિટીમાં એસ્ટ્રિક મારેલો છે. આ એસ્ટ્રિક કદાચ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે એના માટે મારેલો છે. એની કોઈ માહિતી અત્યારે અહીંયા આપેલી નથી. ધારો કે આ છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, તેની એફિલિએટેડ યુનિવર્સિટી છે ધ કોન્સ્ટિટ્યુઅન્ટ ફેકલ્ટી ઓફ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. એટલે જે ગવર્મેન્ટ કોલેજો હતી એ GTU સાથે સંલગ્ન હતી, એવી રીતે આ જે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ છે MS યુનિવર્સિટી વડોદરા, એ MS યુનિવર્સિટી બરોડા સાથે સંલગ્ન છે. એવી રીતે આ ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ છે, દેટ ઇઝ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, એ છે કોન્સ્ટિટ્યુઅન્ટ ફેકલ્ટી ઓફ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ. એટલે આ જે કોલેજ છે એ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. તો તમે અત્યાર સુધી 3 અલગ અલગ કોલેજો જોઈ લીધી કે જે એક MS યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી, એક ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, એવી જ રીતે એક છે એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. એટલે તમારે એ પણ જોવું પડે કે તમે જે કોલેજ લો છો એ કઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. એક ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, એ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે એ પણ પાછું તમારે જોવું જોઈએ. પછી જ્યારે તમે કોલેજને જુઓ ત્યારે બહુ અગત્યની વસ્તુ જોવી જોઈએ કે ત્યાં પૂરતો સ્ટાફ છે કે નહીં. તમને તમારા પુત્ર કે પુત્રીને ભણાવવાના છે તો ત્યાં પૂરતા ફેકલ્ટી અવેલેબલ છે કે નથી, અને એ બી ફૂલ ટાઈમ અવેલેબલ હોવા જોઈએ. એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કેવી છે, તો એના માટે મેં તમને કીધેલું કે જે પેલી બુકલેટ છે એ બુકલેટની અંદર જો આપણે પાછા જઈએ તો એ બુકલેટની અંદર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપેલી છે. ધારો કે આ છે આઈઆઈટી રામ અમદાવાદ, તેના બિલ્ડિંગની માહિતી આપી છે, અબાઉટ ધ ઇન્સ્ટિટ્યૂટ આપેલો છે, એચિવમેન્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ આપેલું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી આપેલી છે. એ સિવાય અહીંયા રિસર્ચની માહિતી આપેલી છે, પ્લેસમેન્ટની માહિતી આપેલી છે, ફેસિલિટી અવેલેબલ છે, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, મેસ, ટ્રાન્સપોર્ટ, એસકેનો અને બ્રાન્ચ. એ રીતે તમે ધારો કે જીઆઈડીસી એન્જિનિયરિંગ કોલેજ નવસારી છે એ જોશો તો એ જીટીયુ સાથે સંલગ્ન છે, કોલેજના ફોટા આપેલા છે, એચિવમેન્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ આપેલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપેલી છે. અને પછી જે ફેસિલિટી બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, મેસ, ટ્રાન્સપોર્ટેશન વગેરે છે કે નહીં એની માહિતી આપેલી છે. એટલે તમારે એ કેટલોગ પરથી તમને માહિતી મળી જશે કે કેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, બિલ્ડિંગ કેવું છે, મેસ છે કે નહીં, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, વગેરે વગેરે વગેરે. તેનું કેમ્પસનું એન્વાયરમેન્ટ કેવું છે એ પણ તમને થોડી માહિતી મળી જશે. એ પણ માહિતી તમારે લેવી જ પડે કે કોલેજનું કેમ્પસ કેવું છે, સિટીથી કેટલે દૂર છે, ગ્રીનરી છે કે નહીં, એકદમ હેવી ટ્રાફિકમાં છે કે નહીં, એ બધી માહિતી લેવી પડે. તઈ બીજી કેટલી એક્ટિવિટી થાય છે, સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી, જેમ કે મેં કીધેલું કે પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ, પછી ઇનોવેશન, તમારામાં થિંકિંગ આઉટ ઓફ બોક્સ, એ બધું જ્યારે આપણે સ્કિલ ડેવલપ કરવી હોય તો કોલેજ એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે નહીં, એ બધી વસ્તુઓ તમારે ખાસ જોવી પડે. ત્યાંનું પ્લેસમેન્ટ કેવું છે એ પણ તમારે જોવું પડે. આ બધી વસ્તુ તમારે કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્શન કરતી વખતે જોવું પડે. પહેલાં જે તમે જોયું 10 થી 15 મુદ્દા એ બ્રાન્ચ સિલેક્શન માટે હતા. બ્રાન્ચ સિલેક્ટ થઈ ગઈ પછી હવે કોલેજ સિલેક્ટ કરવાની છે, તો કોલેજ સિલેક્ટ કરવા માટે આટલા બધા મુદ્દા આપણે જોવા પડે. હવે જે પસંદ કરીએ આપણે કોલેજ કે ભાઈ આ અમદાવાદ, બરોડા કે રાજકોટ કે સુરતની આસપાસની 10 કે 15 કોલેજ છે, તો એ 15 કોલેજમાંથી મેં એક કોલેજ સિલેક્ટ કરી, તો એ કોલેજની ઓથેન્ટિક ઇન્ફોર્મેશન તમારે લેવી જ પડે. એના કયા કયા રસ્તા છે, તો પહેલો રસ્તો તમે એસીપીસીની વેબસાઇટ પર જાઓ, દેટ ઇઝ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, એના જે કેટલોગ મેં હમણાં તમને બતાવ્યા, કેટલોગ ઓપન કરો. કેટલોગની અંદર કોલેજની માહિતી આપેલી છે કે નહીં, કેટલી માહિતી આપી છે, કેવી આપી છે એ તમે જુઓ. જેમ કે મેં અત્યારે આ કેટલોગ તમને બતાવ્યું, તો આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું કેટલોગ છે, ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. તમે રેન્ડમલી કોઈ બી કોલેજ પર જઈને અટકી જાઓ, ધારો કે 2 પેજની અંદર આ માહિતી આપેલી છે, તો આ 59 નંબરની છે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ, અમરેલીની કોલેજ છે, તો એની વેબસાઇટ છે, એનો કોન્ટેક્ટ નંબર છે, ઈમેલ આઈડી છે, ફી નથી લખી, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, 2015માં ખુલી છે, જીટીયુ જોડે એફિલિએટેડ છે અને એક્રેડિટેશન હજુ સુધી કરેલું નથી. એના કોલેજના ફોટા આપેલા છે, ઇન્સ્ટિટ્યૂટ વિશેની ડિટેલ માહિતી આપેલી છે, ઇન્સ્ટિટ્યૂટના એચિવમેન્ટ આપેલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપી છે, થોડીક લેબોરેટરીઓના ફોટાને એની માહિતી આપેલી છે, રિસર્ચ વિશેની માહિતી આપી છે, બોયઝ, ગર્લ્સ હોસ્ટેલ, મેસ, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીની માહિતી છે, તથા કેટલા કોર્સ ત્યાં ચાલે છે એની માહિતી છે. આ 2 પેજની અંદર માહિતી આપી છે. એવી રીતે આ 312 પેજનું જે કેટલોગ છે એની અંદર તમે જે કોલેજ નક્કી કરી છે એની માહિતી આપેલી જ હશે. એટલે તમારે પહેલી વસ્તુ છે કે આ બુકલેટની અંદર જઈ એ કોલેજની 2 પેજની જે માહિતી આપી છે એ જોઈ લેવી એ ફરજિયાત છે. બીજું, ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ખોલવી. તમે જે કોલેજ નક્કી કરી છે એની વેબસાઇટ ખોલો અને તમે એની અંદર પણ તમે જે બ્રાન્ચ નક્કી કરી છે ડિટેલમાં જુઓ કે બ્રાન્ચ છે એની અંદર કેટલી લેબોરેટરી છે, કેટલા ફેકલ્ટી છે, ફેકલ્ટી કેટલા વર્ષથી છે, એમનું ક્વોલિફિકેશન કેટલું છે, કેટલી લેબોરેટરીઓ છે, લેબોરેટરીમાં કેટલા ઇક્વિપમેન્ટ છે, એની અંદર લેબોરેટરીમાં કેટલા સાધન છે, એના કેટલા ફોટા આપેલા છે, ફેકલ્ટીને કેટલા વર્ષનો અનુભવ છે, ફેકલ્ટી કેટલા વર્ષથી ત્યાં રહેલી છે, વગેરે 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 બધું તમારે જોવું પડે. અને છેલ્લે એક વખત તો રૂબરૂ જવું જ પડે. તમે જે કોલેજ પસંદ કરી છે, તમે જે બ્રાન્ચ પહેલા નક્કી કરી દીધી છે, તમારા પુત્ર કે પુત્રી સાથે એ કોલેજની એક વખત રૂબરૂ મુલાકાત ફરજિયાત છે. તમારે રૂબરૂ મુલાકાત લેવી જ રહી. એટલે તમે એન્જિનિયરિંગની અંદર જ્યારે જાઓ ત્યારે તમને બધી જ માહિતી આપી દીધી. એન્જિનિયરિંગ એટલે શું, શા માટે એન્જિનિયરિંગ કરવું જોઈએ, એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બ્રાન્ચનું સિલેક્શન કેવી રીતે કરી શકાય, એના અલગ અલગ ક્રાઇટેરિયા છે. એ પછી બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી કઈ કોલેજ સિલેક્ટ કરવી, તો કોલેજ સિલેક્ટ કરવા માટેના ક્રાઇટેરિયા નક્કી કર્યા. અને એ પછી જો તમને નક્કી થાય કે આ બ્રાન્ચ અને આ કોલેજ લેવાની છે, તો એ કોલેજની 3 રીતે ચકાસણી કરવી. એસીપીસીની વેબસાઇટ ઉપર અથવા એના બ્રોચરની અંદરની માહિતી, કોલેજની વેબસાઇટ ખોલી અને માહિતી, અને રૂબરૂ જઈ અને એ કોલેજની માહિતી લેવી. આ બધું કરો એટલે તમારા પુત્ર કે પુત્રીનું ભવિષ્ય 100% સિક્યોર થાય છે. હવે જો તમને આ ખરેખર ગમ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્ર વર્તુળ, સગા સંબંધી અથવા જે વિદ્યાર્થીઓને આની જરૂર હોય તેને ચોક્કસથી પહોંચાડશો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.